विद्यार्थी मित्रों स्वाध्यायना 34મા પ્રશ્નની ચર્ચા કરવાની છે. પ્રશ્ન છે 293 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ 17.535 mmHg એટલે કે પારાની સપાટી જે છે 298 કેલ્વિન તાપમાને જ્યારે 450 ગ્રામ પાણીમાં 25 ગ્રામ ગ્લુકોઝને ઓગાળવામાં આવે ત્યારે બનતા દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હોય. ગ્લુકોઝનો આપેલ દર છે 180 ગ્રામ પ્રતિ મોલ અને પાણીનો આપેલ દર છે 18 ગ્રામ પ્રતિ મોલ. મિત્રો યાદ રાખજો આણ્વીય દળ ન આપ્યું હોય તો અણુ સૂત્ર પરથી આણ્વીય દળ ઘનતા આપણને આવે છે. ઓકે અહીં આપેલ છે એટલે આપણે આણ્વીય દળ ગણવાની જરૂર નથી. ઓકે દાખલામાં શું ગણવાનું કીધું છે તો દ્રાવણનું બાષ્પ દબાણ શું ગણવાનું કીધું છે દ્રાવણનું બાષ્પ દબાણ તો અહીંયા નિયમ લાગુ પડશે રાઉટનો નિયમ. तो राउट का नियम શું કહે છે P10 P1 P10 N2 N1 N2. હવે આપણને કઈ વસ્તુ આપી છે તો P10 શુદ્ધ પાણીનું બાષ્પીભવન આપી દીધું છે. કેટલું છે તો 17.535 mm. ત્યાર પછી P1 મારે ગણવાનું છે. ओके N2 बराबर आपने जानी है छे W2 by N2. N2 बराबर सो जानो छे W2 by N2. W2 द्रव्यमान द्वारा द्रव्य या ग्लूकोज से 25/180 અને N1 કેટલા તો N1 બરાબર સૂત્ર છે W1 by N1 is equals to 450/18 બરાબર બંનેનો ભાગાકાર કરો દોસ્તો તો 25/180 જવાબ આવશે 0.138 અમોલ આવી ગયા અને N1 કેટલા આવશે તો 450/18 જવાબ આવશે કેટલો 25 મોલ. બંનેનો સરવાળો કરો N1 + N2 એટલે 25 + 0.138 એટલા થાય 25.138 કુલ મોલ આવી ગયા. હવે કિંમત તમે મૂકી દો દોસ્તો તો મારી પાસે P10 તો કેટલા 17.535 માઈનસ P1 છેદમાં 17.535 અને અહીંયા N2 / N1 + N2 તો N2 જે કેટલા આપણી પાસે તો 0.138 છેદમાં કેટલા છે 25.138. હવે મારે શોધવાના છે P1 તો અહીંયા ગુણાકાર કરી લો તો 17.535 P1 = 0.138 * 17.535 * 25.138. ચાલો ગુણાકાર કરીએ દોસ્તો તો 0.138 * 17.535 / 17.535 - P1 = 0.096. હવે શરૂઆતમાં અને એકમ શું આપે તો દોસ્તો mm તો અહીંયા પણ આપણે શું લખીશું mm. mm એટલે કહેવાય મિલીમીટર અને નીચે લખી દો લોકો કરી શકાય hg પારાની ઊંચાઈ. ઓકે તો દોસ્તો આ રીતે આપણે કરવાનું છે. થેન્ક યુ વેરી મચ.